हेलो फ्रेंड्स, वेलकम बैक टू द हेल्दी ट्रैक एपिसोड नंबर 47। सो आई एम योर वेलनेस पार्टनर, दिस इज डॉक्टर ट्विंकल पटेल। एज यू नो के अत्यारे जे टफ सिचुएशंस અને ટફ ટાઈમ ચાલી રહ્યો છે, સો અત્યારની જે મહામારી અને ગ્લોબલ ક્રાઇસિસ ચાલી રહી છે, કોરોના વોરિયર્સને એડ્રેસ કરવા માટે વેલકમ બેક ડૉક્ટર। અને વન્સ અગેન થેન્ક યુ વેરી મચ, તમે આ પણ ગ્લોબલ ક્રાઇસિસમાં, કોરોના વોરિયર્સમાં કન્ટિન્યુઅસલી ઓન ટોઝ રહીને લોકોની સેવા કરી રહ્યા છો, તો થેન્ક યુ વેરી મચ। સો વ્યુઅર્સ, આજે આપણો જે ટોપિક છે કે ડુ નોટ લેટ ડાઉન યોર હોપ ઇવન ઇન લોકડાઉન પીરિયડ, સો રિકરન્ટ પ્રેગ્નન્સી લોસ, પ્રેગ્નન્સી ફેલ્યોર, એ આજનો આપણો ટોપિક છે। સો ડોક્ટર, રિકરન્ટ પ્રેગ્નન્સી લોસ એટલે શું? First of all, thank you, madam, for giving me this opportunity. Recurrent pregnancy loss એટલે જે પ્રેગ્નન્સી ફેલ્યોર, એટલે પ્રેગ્નન્સી રહ્યા પછી કોઈ પણ સ્ટેજમાં જે પ્રેગ્નન્સીનો લોસ થાય છે, બે કરતા વધારે વખતે લોસ થાય એને રિકરન્ટ પ્રેગ્નન્સી લોસ કહે છે। અમુક ગાઈડલાઇન્સ છે, જેમ કે અમેરિકન ગાઈડલાઇન્સ એવું કહે છે કે 3 કરતા વધારે પ્રેગ્નન્સી લોસ હોય તેને રિકરન્ટ પ્રેગ્નન્સી લોસ કહીએ છીએ। પણ આજના સિનારિયોમાં, ઇન ટુડેઝ એરા, we cannot wait for 3 abortions to happen or 3 miscarriage to happen. એટલે આપણે અત્યારે એવું કન્સિડર કરીએ છીએ કે બે કરતા વધારે પ્રેગ્નન્સી ફેલ્યોર થાય તો એને રિકરન્ટ પ્રેગ્નન્સી લોસ કહેવાય। એના બે સ્ટેજ હોય છે, એક જે અર્લી પાર્ટમાં, જેમ કે 12 વીક્સ પહેલા, શરૂઆતના 12 વીક્સ ની અંદર જ્યારે પ્રેગ્નન્સી ફેલ જાય, અબોર્શન થાય, એને ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર લોસ કહીએ છીએ। સેકન્ડ ઇઝ કે 12 વીક પછી, 12 અઠવાડિયા પછીના પિરિયડમાં જ્યારે પ્રેગ્નન્સી લોસ થાય 12 થી 20 અઠવાડિયાની વચ્ચે, તો એ એડવાન્સ પ્રેગ્નન્સી લોસ કહેવાય। એનાથી પણ આગળ 20 કે 28 અઠવાડિયે પણ પ્રેગ્નન્સી લોસ જયારે થાય છે એને કન્સિડર કરવું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે। હું એવું કહેવા માંગુ છું કે ઇવન સિંગલ પ્રેગ્નન્સી લોસ ઇઝ ઇટ ગીવ્સ અ બિગ સાયકોલોજિકલ ઇમ્પેક્ટ ઓન એની કપલ। તો ઇવન આફ્ટર એની પ્રેગ્નન્સી લોસ, ધે નીડ ટુ ગેટ ડિટેલ ઇવેલ્યુએશન ધેટ ઇટ શુડ નોટ હેપન અગેન। ઓકે, અને ડોક્ટર, જે પ્રમાણે તમે રિકરન્ટ પ્રેગ્નન્સી લોસ ને એક્સપ્લેન કર્યું, તો શું એના કારણો શું હોય છે, એના કોઈ એવા રીઝન શું હોય છે આ રિકરન્ટ પ્રેગ્નન્સી લોસ થવાના કપલમાં? રિકરન્ટ પ્રેગ્નન્સી લોસ ના ઘણા બધા રીઝન છે। જ્યારે પણ એવું કોઈ પેશન્ટ અમારી સામે હોય કે કોઈ પણ ગાયનેકોલોજીસ્ટ ની સામે છે, તો ઘણું બધું ઇવેલ્યુએશન, ઘણા બધા ફેક્ટર્સ છે જે ઇવેલ્યુએટ કરવાના રહે છે। સ્પેશિયલી જ્યારે આવા કપલની હિસ્ટ્રી કે ટ્રીટમેન્ટ ચાલતી હોય ત્યારે વી ટેક લોટ ઓફ ટાઈમ ટુ ઇવેલ્યુએટ પ્રોપરલી। તો રીઝન્સ આપણે કાઉન્ટ કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ ઇઝ ક્રોમોઝોમલ, એટલે સાદી ભાષામાં કહીએ તો રંગસૂત્રની ખામી, કે જે પ્રેગ્નન્સી રહી છે એ પોતે ડિફેક્ટિવ છે જીનેટિકલી। મધર અને ફાધરમાંથી જ્યારે રંગસૂત્રનું ફોર્મેશન થઈને જે એમ્બ્રિયો બન્યો છે, ગર્ભ બન્યો છે, એ ડિફેક્ટિવ જ બન્યો છે, જેથી કરીને આગળ વધી શકતો નથી અને અબોર્શનમાં કન્વર્ટ થાય છે। ઇનિશિયલ જે પહેલા 2 મહિનાની અંદર પ્રેગ્નન્સી લોસ થાય છે એમાં 50% કારણ ક્રોમોઝોમલ જ હોય છે, જીનેટિક જ હોય છે। બીજું રીઝન છે એક એન્ડોક્રાઇન, એન્ડોક્રાઇન એટલે કે હોર્મોનલ ઇમ્બેલેન્સ, એ પણ ઘણા બધા, એના નીચે પણ ઘણા બધા રીઝન હોય, જેમ કે થાઇરોઇડ ઇમ્બેલેન્સ, થાઇરોઇડ નામની ગ્રંથિ છે જે ગળામાં સિચ્યુએટેડ હોય છે અને એમાંથી હોર્મોન્સ રિલીઝ થતા હોય છે, બેલેન્સમાં હોવા જરૂરી છે। એ બેલેન્સમાં ના હોય, એ પ્રોપર ફંક્શન ના કરતું હોય તો પણ અબોર્શન થઈ શકે। બીજું એક મહત્વનું કારણ છે ડાયાબિટીસ, કેમ કે વેરી કોમન નાઉઅર ડેઝ, કેમ કે હવે જે કપલ પ્રેગ્નન્સી પ્લાન કરે છે થોડું લેટ એજમાં પ્લાન કરતા હોય છે, અને એમાં ડાયાબિટીસ આપણા હવે ડેવલપિંગ કન્ટ્રીમાં, એશિયન કન્ટ્રીઝમાં ડાયાબિટીસ ઇઝ વેરી કોમન નાઉઅર ડેઝ। તો એક ડાયાબિટીસ પણ મહત્વનો રોલ ભજવે છે થ્રુ આઉટ પ્રેગ્નન્સી, કેમ કે ડાયાબિટીસ ની અંદર પ્રીકન્સેપ્શનલ, એટલે કે પ્રેગ્નન્સી પ્લાન કરે છે ત્યાંથી લઈને થ્રુ આઉટ પ્રેગ્નન્સી ડાયાબિટીસ નો વેલ કંટ્રોલ, એટલે કે એકદમ કંટ્રોલ હોવો ખૂબ જ જરૂરી છે। તો ડાયાબિટીસ કેન ગીવ અબોર્શન એટ એની સ્ટેજ ઓફ પ્રેગ્નન્સી। ધ થર્ડ ઇઝ પ્રોજેસ્ટ્રોન ડેફિશિયન્સી, મેડિકલ ટર્મમાં લ્યુટિયલ ફેઝ ડિફેક્ટ કહેવાય છે, પણ સાદી ભાષામાં આપણે કહીશું તો જે પ્રેગ્નન્સી રહ્યા પછી જે હોર્મોન પ્રેગ્નન્સીના ગ્રોથ માટે ખૂબ જ જરૂરી છે એની ડિફેક્ટ હોય ત્યારે શરૂઆતના જે 3 મહિનાની અંદર પ્રેગ્નન્સી લોસ થાય છે, મોટા એનું એક કારણ હોઈ શકે।
સેકન્ડ ટાઇટલ લઈશું આપણે, સ્ટ્રક્ચરલ ડિફેક્ટ. સ્ટ્રક્ચરલ ડિફેક્ટ એટલે કે જે ગર્ભાશય છે, જ્યાં 9 મહિના પ્રેગ્નન્સી નો ગ્રોથ થવાનો છે, ગર્ભાશયની અંદર જ કોઈ ડિફેક્ટ છે. જેમ કે બાય બર્થ એની અંદર જ એક ભાગ ડેવલપ નથી થયો, યુનિકોર્નિયોટ્યુટરસ કે એક જ બાજુનો ભાગ ડેવલપ થયો છે, એની વચ્ચે ગર્ભાશયની અંદર કોઈ જાડો પડદો છે, મસા છે, બરાબર. કોઈ ગાંઠ છે, કે ગર્ભાશયની અંદર કોઈ બીજી એબનોર્માલિટી છે, બરાબર. ગર્ભાશયનું જે મુખ છે એ ઘણું શોર્ટ હોય કે જે 9 મહિના પ્રેગ્નન્સી ને સસ્ટેન ના કરી શકે, તો એવા કેસીસમાં સેકન્ડ ટ્રાઇમેસ્ટર એટલે કે 12 અઠવાડિયા પછીના પ્રેગ્નન્સી લોસ થવાના ચાન્સીસ હાઈ હોય છે. ચોથું રીઝન છે જીનેટિક, કે પેરેન્ટ્સ ની અંદર જ કોઈ એવું જીનેટિક કેરિયર છે કે જે ટ્રાન્સમિટ થાય છે બેબી ની અંદર અને ઓલવેઝ ડિફેક્ટિવ પ્રેગ્નન્સી ને ફોર્મ કરે છે, તો એના લીધે પણ પ્રેગ્નન્સી લોસ થઈ શકે છે. બીજું એક રીઝન છે ઇમ્યુનોલોજિકલ, કે પેશન્ટ ની અંદર કોઈ એવી ડિફેક્ટ છે, ઇમ્યુનોલોજિકલ એવી કોઈ ડિસઓર્ડર છે કે જેના લીધે એનું બ્લડ થીક થઈ જાય છે. સો આફ્ટર પ્રેગ્નન્સી એ બ્લડ પ્રોપર સર્ક્યુલેશન થતું નથી પ્રેગ્નન્સી સુધી અને અબોર્શનમાં કન્વર્ટ થાય છે. પછી એક રીઝન છે મેલ ફેક્ટર, જેમ કે મેલ્સ હોય એના ઓક્યુપેશન એવા છે, પેસ્ટિસાઇડ સાથે રૂટીન કોન્ટેક્ટ છે, કેમિકલ્સ સાથે કોન્ટેક્ટ છે, રેડિયેશન સાથે કોન્ટેક્ટ છે, જેનાથી એના સ્પર્મ ની અંદર મ્યુટેશન એટલે કે જીનેટિક ડિફેક્ટ ડેવલપ થઈ શકે છે, સ્પર્મ કાઉન્ટ ઓછો થઈ શકે છે. એન્વાયરમેન્ટ અને સ્ટ્રેસ બંને બહુ મહત્વનો ભાગ ભજવે છે. બીજું એક રીઝન છે એડવાન્સ એજ, જ્યારે મધરની એજ બહુ વધારે છે 35 કરતા, ત્યારે જે ગર્ભ બને છે એ મધરના ઓસાઇટ્સ એટલે કે જે એગ છે એની ક્વોલિટી એટલી સારી નથી, જેથી જે એગ એમ્બ્રિયો બને છે, ગર્ભ બને છે, એની ક્વોલિટી એટલી સારી નથી કે જેથી પ્રેગ્નન્સી રહે છે અર્લી સ્ટેજમાં જ અબોર્શનમાં કન્વર્ટ થાય છે. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે લાઇફસ્ટાઇલ ફેક્ટર્સ, દેટ વી વિલ ડિસ્કસ ઇન ધ લેટર પાર્ટ, પણ લાઇફસ્ટાઇલ ઇઝ ઓલસો વેરી ઇમ્પોર્ટન્ટ, કે જે અત્યારના એરામાં બહુ જ કોમન છે અને એ પણ બહુ મહત્વનો રોલ ભજવે છે રિકરન્ટ પ્રેગ્નન્સી લોસમાં. ઓકે, સો આઈ થિંક વ્યુઅર્સને તમે સારું એવું ડિટેલ્સ નોલેજ આપ્યું કે રિકરન્ટ પ્રેગ્નન્સી લોસના ફેક્ટર્સ કયા છે, રીઝન્સ કયા છે, જેમ કે લાઇફસ્ટાઇલ છે, મેલ ફેક્ટર પણ ઇક્વલી રિસ્પોન્સિબલ છે, બહુ બધી એનાટોમી અને ફિઝિયોલોજી, ધેર આર લોટ્સ ઓફ ફેક્ટર્સ, હોર્મોનલ્સ છે, ડિઝીઝ છે, તો શું આની ટ્રીટમેન્ટ કે આના ઓપ્શન શું અવેલેબલ છે? રિકરન્ટ પ્રેગ્નન્સી લોસ જે પણ કપલને થતું હોય છે, સો વોટ આર ધ ઓપ્શન્સ ફોર ધોઝ કપલ? બહુ જ સરસ ક્વેશ્ચન છે મેડમ, અને આઈ વિલ લાઈક ટુ એડ્રેસ કે એક કે બે પ્રેગ્નન્સી લોસ પછી પેશન્ટને એવું હોય છે કે શું અમને પ્રેગ્નન્સી રહેશે, અને રહ્યા કરતા હવે એમના માટે વધારે ફ્રસ્ટ્રેટિંગ એ હોય છે કે એ પ્રેગ્નન્સી 9 મંથ સુધી આગળ પહોંચશે, વેધર વી વિલ હેવ હેલ્ધી બેબી ઓર નોટ, એ એમના ઘણા બધા ક્વેશ્ચન્સ મનમાં હોય છે. પણ ગુડ ન્યૂઝ ઇઝ good news is with detailed evaluation of the couple the treatment results are really good that they can have good healthy baby, પણ એના પહેલા we need to evaluate couple in detail. જ્યારે પણ patient consultation માટે આવે છે ત્યારે એની history હોય છે જે બહુ જ important છે, કે એ એક pattern માં abortions થાય છે every time, પહેલા 3 મહિના ની અંદર જ થાય છે, ત્રીજા થી પાંચમા મહિના ની અંદર થાય છે, કે late stage માં abortion થાય છે, કે અંદર ને અંદર બાળકના હાર્ટબીટ બંધ થઈ જાય છે, કે બ્લીડિંગ થાય છે, કે પેઇન થાય છે. હિસ્ટ્રી પરથી, ડિટેલ હિસ્ટ્રી પરથી આપણને ઘણું બધું ઇવેલ્યુએટ થઈ શકે કયું રીઝન હોઈ શકે. ધેર ઇઝ લોટ ઓફ ઇન્વેસ્ટિગેશન બિહાઇન્ડ, કે એક લિસ્ટ છે દેટ વી હેવ ટુ રૂલ આઉટ કે કયું કારણ છે આ થવા પાછળ. તો સૌથી પહેલા દેટ ઇવેલ્યુએશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, જેમ કે મેં રીઝન કયા એજ પ્રમાણે એની ટ્રીટમેન્ટ પણ દરેક રીઝન પરથી નક્કી થાય છે. જેમ કે સપોઝ કોઈ એનાટોમિકલ એટલે કે સ્ટ્રક્ચરલ ડિફેક્ટ છે ગર્ભાશયની અંદર, મસો છે, ગાંઠ છે, પડદો છે, તો એને પ્રેગ્નન્સી કન્સીવ કરતા પહેલા એને રિમૂવ કરી યુટરસ ને બને એટલું નોર્મલાઇઝ કરવું જરૂરી છે. સપોઝ એનું ગર્ભાશયનું મુખ નાનું છે જે 9 મહિના સુધી પ્રેગ્નન્સી કેરી નથી કરી શકતું, તો એ ગર્ભાશયના મુખ ઉપર ટાંકો લેવો 3જા મહિને, 4થા મહિને કે 5મા મહિને એ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. સપોઝ જેમ કે કોઈ જીનેટિક ડિફેક્ટ છે પેરેન્ટ્સ ની અંદર, તો એને પ્રોપર ઇવેલ્યુએટ કરવું ઇમ્પોર્ટન્ટ છે બિફોર કન્સેપ્શન, કે કયું પર્ટિક્યુલર જીનેટિક ડિફેક્ટ છે. સપોઝ કોઈ ઇમ્યુનોલોજીકલ ફેક્ટર છે કે એનું બ્લડ થીક થઈ જાય છે અને ડ્યુરિંગ પ્રેગ્નન્સી પ્રોપર સર્ક્યુલેશન નથી રહેતું,
તો એના માટે બ્લડ થીનિંગ એજન્ટ્સ આવતા હોય છે, જે અમે પ્રેગ્નન્સી ડિટેક્ટ થતાની સાથે ચાલુ કરતા હોઈએ છીએ. બરાબર છે. સપોઝ કોઈ ડાયાબિટીક પેશન્ટ છે, તો બિફોર કન્સેપ્શન પ્રોપર ન્યુટ્રિશન એડવાઇસ, પ્રોપર ન્યુટ્રિશન કન્સલ્ટેશન, ફિઝિશિયન કન્સલ્ટેશન એન્ડ ફિઝિકલ એક્સરસાઇઝ, આ બધું જ એનરોલ ઓકે. મલ્ટિપલ અપ્રોચ લઈને પેશન્ટને બિફોર પ્રેગ્નન્સી વી હેવ ટુ પ્રિપેર ઇટ. ઓકે, સપોઝ ગોટ ઇટ. થાઇરોઇડ છે, તો થાઇરોઇડને કરેક્ટ કરીને આગળ વધવું. સપોઝ એની અંદર ઓકે. કોઈ એવી રીઝન આપણને પકડાય છે બિફોર કન્સેપ્શન, તો સૌથી પહેલા એને ટ્રીટ કરવું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ ઓકે. પણ વિટામિન ડેફિશિયન્સી છે, જેમ કે બી12 ડેફિશિયન્સી છે, ફોલિક એસિડ ડેફિશિયન્સી છે, તો એને કન્સેપ્શન કરતા પહેલા કરેક્ટ કરવું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તો આઈ વુડ સજેસ્ટ કે પ્રેગ્નન્સી રહ્યા પછી ડોક્ટરને કન્સલ્ટ કરીને કે હવે આ પ્રેગ્નન્સી પ્રોપર આગળ વધે, એના કરતા જ્યારે પણ પ્રેગ્નન્સી લોસ થાય છે, વેન યુ ગેટ સાયકોલોજીકલી કરેક્ટ, યુ કન્સલ્ટ યોર ડોક્ટર ગાયનેકોલોજિસ્ટ, અને પ્રોપર ઇવેલ્યુએશન કરીને પછી જ પ્રેગ્નન્સી પ્લાન કરવામાં આવે. ઓકે, એટલે પ્રેગ્નન્સી પ્લાનિંગ, એના કરતાં પ્રેગ્નન્સીનું જે પ્રી પ્લાનિંગ છે, દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો જે રિકરન્ટ પ્રેગ્નન્સી લોસ છે, અથવા જે પણ એબોર્શન્સ રિપીટેડ થાય છે, જે ફેલ્યોર મળે છે, જેને આપણે અટકાવી શકીએ રૂલ આઉટ કરીને, રાઈટ? હવે ડૉક્ટર, એમાં IVF જે પદ્ધતિ છે, ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશન, કે તો એનો રિકરન્ટ પ્રેગ્નન્સીમાં શું રોલ છે, અને એમાં કયા કયા ઓપ્શન્સ અવેલેબલ છે કપલ માટે, અને શું એ એ એકલું જ સોલ્યુશન છે રિકરન્ટ પ્રેગ્નન્સી લોસનું, કે બીજા પણ કોઈ એવા ઓપ્શન્સ અવેલેબલ છે? રાઈટ, હવે આ જે એક બહુ સરસ ક્વેશ્ચન છે કે જે ટ્રીટમેન્ટ ઓપ્શન્સ આપણે ડિસ્કસ કર્યા એની અંદર એક જે છે કે જીનેટિક ફેક્ટર જે આપણે ડિસ્કસ કરીએ છીએ ત્યારે ઇમ્પોર્ટન્ટ રોલ આવે છે IVF નો. એ IVF બેઝિકલી શું પ્રોસેસ છે દેટ વી વિલ ડિસ્કસ. કે IVF ની અંદર વી જનરલી મેક એમ્બ્રિયો આઉટસાઇડ ઓફ ધ બોડી, એટલે કે જ્યારે પણ પ્રેગ્નન્સી માટેની જે ટ્રીટમેન્ટ ચાલુ થાય છે એમાં ફિમેલ એગ અને એગનું ફર્ટિલાઇઝેશન લેબોરેટરીમાં કરવામાં આવે છે, અને લેબોરેટરીની અંદર જ જે એમ્બ્રિયો બને છે એમાંથી સ્ક્રીન કરીને એમ્બ્રિયોલોજીસ્ટ દ્વારા જે બેસ્ટ એમ્બ્રિયો છે બાય ધ ક્વોલિટી એ ટ્રાન્સફર કરવામાં આવે છે, જેનાથી પ્રેગ્નન્સી બરાબર. લોસ થવાના ચાન્સીસ ઘણા ઓછા થઈ જાય છે. રાઈટ, તો ટેસ્ટ્યુબ બેબીનો બહુ મોટો રોલ છે ટુ પ્રિવેન્ટ ધીસ રિકરન્ટ પ્રેગ્નન્સી લોસ, પણ બધા પેશન્ટને એની જરૂર નથી હોતી. એમ હમણાં જેમ આપણે ડિસ્કસ ટ્રુ કર્યું ટ્રુ. કે જે રીઝન છે એના પરથી ડિસાઇડ થાય છે, સો ઓકે. અકોર્ડિંગલી વી કેન સ્ક્રીન, કે બધાએ પેનિક થવાની જરૂર નથી કે વારે વારે અબોર્શન થવું એટલે અમારી પાસે એક જ ઓપ્શન છે ટેસ્ટ્યુબ બેબી, એવું નથી. વી ઓકે. નીડ ટુ ઇવેલ્યુએટ પ્રોપરલી અને પછી ટ્રીટમેન્ટ ડિસાઇડ થાય છે. ઓકે ઓકે ઓકે. હેલો. યસ મેડમ, યસ. તો મારો ક્વેશ્ચન એ હતો કે દરેક રિકરન્ટ પ્રેગ્નન્સી લોસમાં કપલે સીધું જ ટેસ્ટ્યુબ બેબી કરાવવું એવી સલાહ નથી ને? ના 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 ઓકે. તો કારણ કે દરેકને એવું જ હોય છે કે પ્રેગ્નન્સી લોસ છે, મારે પ્રેગ્નન્સી નથી રહેતી, તો શું દરેકે દરેક કપલે સીધા એની માટે ટેસ્ટ્યુબ બેબીનો જ ઓપ્શન ચૂઝ કરવો, કે એના પહેલા બીજી કોઈ ટ્રીટમેન્ટ કે અવેલેબલ છે કે નહીં આપણા ત્યાં? સોરી મેડમ, ક્વેશ્ચન રિપીટ કરવો પડશે. હા, મારો ક્વેશ્ચન એ હતો કે જ્યારે રિકરન્ટ પ્રેગ્નન્સી લોસ થતો હોય છે કપલને, એટલે કોઈ પણ કપલ છે કે કોઈ પણ ફિમેલ છે, ઘણા બધા પેનિક હોય છે, ઘણા બધા મિસકન્સેપ્શન ચાલતા હોય છે, દે ગોટ સો મચ કન્ફ્યુઝન ઇન માઇન્ડ, અને કદાચ હતાશ પણ થઈ ગયેલા હોય છે, તો એવા કપલને એના માટે ઓનલી ટેસ્ટ્યુબ બેબી ઇઝ ઓનલી ઓપ્શન, કે બીજા બધા કોઈ ઓપ્શન અવેલેબલ છે ખરા? એમ જે આગળ આપણે ડિસ્કસ કર્યું એ પ્રમાણે ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે, જે ટ્રીટમેન્ટ એમની જે છે એ કમ્પ્લીટલી ગાઈડ આપણે એના ઇવેલ્યુએશન પરથી કરીએ છીએ. કયું રીઝન છે કે જેના માટે કઈ પ્રકારની ટ્રીટમેન્ટની એ કપલને જરૂર છે. તો ટેસ્ટ્યુબ બેબીમાં પણ હવે બહુ જ સરસ એડવાન્સ ડેવલપમેન્ટ છે દેટ આઈ વુડ લાઈક ટુ ડિસ્કસ, અને એ છે PGS, દેટ ઇઝ પ્રી જીનેટિક પ્રી ઇમ્પ્લાન્ટેશન જીનેટિક સ્ક્રીનિંગ. પ્રી ઇમ્પ્લાન્ટેશન જીનેટિક સ્ક્રીનિંગ મતલબ કે હવે એને નવી ટર્મિનોલોજીમાં કહેવાય છે PGTA અને PGTM, પણ સ્ટીલ ઓકે.
એ જે ટ્રીટમેન્ટ છે એ જીનેટિક જે રીઝન છે એને કમ્પ્લીટલી સોલ્વ કરીને કપલને હેલ્ધી પ્રેગ્નન્સીનો ઓપ્શન આપે છે. એને આપણે થોડું ડિટેલમાં સમજીએ કે આ છે શું, રાઈટ? તો પ્રી ઇમ્પ્લાન્ટેશન જીનેટિક સ્ક્રીનિંગ ઓફ એન્યુપ્લોઇડી ઓર પ્રી ઇમ્પ્લાન્ટેશન જીનેટિક સ્ક્રીનિંગ ઓફ મોનોજીનેટિક ડિસઓર્ડર, એમાં બે પાર્ટ પડે છે કે જ્યારે પણ પ્રેગ્નન્સી રહે છે ત્યારે એ પ્રેગ્નન્સી અંદર કયા પ્રકારની એબ્નોર્માલિટી છે એ સમજવી, અને બીજું એક ગ્રુપ એવું છે કે ઓલરેડી પેરેન્ટ્સને કોઈ નોન જીનેટિક ડિફેક્ટ છે, જીનેટિક ડિસઓર્ડર પહેલાથી ઓલરેડી ડાયગ્નોઝ છે, ડિસઓર્ડર છે ઓલરેડી, જેમ કે સિકલ સેલ એનિમિયા છે, થેલેસેમિયા છે, ઓલરેડી નોન કોઈ જીનેટિક ડિસઓર્ડર છે, તો એવા પેશન્ટનું પ્રેગ્નન્સી રહેતા પહેલા જે ગર્ભ જે છે એની અંદરનું જીનેટિક સ્ટડી કે આપણે જે ગર્ભ એમને આપી રહ્યા છીએ એની અંદર એવી કોઈ ડિફેક્ટ છે કે નહીં એ ચેક કરીને પછી એને ગર્ભાશયમાં મૂકવું. એટલે આ જે છે એમ્બ્રિયોની એક બાયોપ્સી છે, વેરી એડવાન્સ ઇન ન્યૂ ટેકનોલોજી નાઉ ડેઝ, એન્ડ ઇટ ઇઝ બૂન ફોર ધ રિકરન્ટ પ્રેગ્નન્સી લોસ વિથ ધ જીનેટિક પ્રોબ્લેમ. તો અને પ્રી ઇમ્પ્લાન્ટેશન જીનેટિક સ્ક્રીનિંગ મતલબ જે IVF, હા IVF જ્યારે પેશન્ટ કરીએ છીએ ત્યારે જે રિઝલ્ટિંગ એમ્બ્રિયો છે આપણી પાસે, જે એમ્બ્રિયો છે એની બાયોપ્સી કરવામાં આવે છે પર્ટિક્યુલર સ્ટેજ, બરાબર છે, ઓકે. અને એ જે એમ્બ્રિયો મારો નોર્મલ એમ્બ્રિયો આવે છે બાયોપ્સી પછી, યસ 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 એ જે એમ્બ્રિયોમાંથી નોર્મલ એમ્બ્રિયો જે આવે છે એ જ આપણે ગર્ભાશયની અંદર રિઝલ્ટ્સ બહુ જ સારા છે ફોર ધ પેશન્ટ. ઓકે, તો હવે મારો ક્વેશ્ચન એ છે ડોક્ટર કે એક કહેવાય છે કે થર્ડ પાર્ટી રિપ્રોડક્શન એ પણ એક ઓપ્શન અવેલેબલ છે, જે લોકોને રિકરન્ટ પ્રેગ્નન્સી લોસ થતો હોય, પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડતી હોય વર્ષો સુધી, તો એ શું છે અને એમાં મેડિકલી અને લીગલી શું સ્ટેપ્સ અને પ્રોસેસ ધ્યાન રાખવા પડતા હોય છે? આના માટે ઘણા મિથ્સ હોય છે લોકોને કે જ્યારે પણ ટેસ્ટ ટ્યુબ બેબીમાં ડોનરનો યુઝ કરવાનું આપણે ઓપ્શન આપીએ છીએ તો તે ફીલ કે કોઈ ઇવેલ્યુએશન વગર સીધું ડોનર સિલેક્ટ કરશે, તો એટલે આના માટે આઈ વુડ લાઈક ટુ ક્લિયર કે જ્યારે પણ ડોનર સિલેક્ટ કરીએ છીએ, થર્ડ પાર્ટી રિપ્રોડક્શન કહેવાય છે અને એના પ્રોપર ઇન્ડિકેશન છે કે ક્યારે ડોનરનો યુઝ કરવો, ડોનર સ્પર્મ કે ડોનર એગનો ક્યારે યુઝ કરવો. પહેલા તો આઈ વુડ હાઈલાઈટ કે કયા કેસીસમાં આપણે ડોનરમાં જ જતા હોઈએ છીએ. તો સૌથી પહેલા કે જ્યારે કોઈ કપલ છે એનો એમના હસબન્ડ જે છે એની અંદર જીનેટિક ડાયગ્નોસ કોઈ ડિઝીઝ છે કે જે સ્પર્મ ની અંદરથી ટ્રાન્સમિટ થઈને બેબીને પણ ફ્યુચરમાં એ પ્રેગ્નન્સી બેબીને પણ એ ડિફેક્ટ આવી શકે એમ છે, એના હાઈ ચાન્સીસ છે. ઇવન આફ્ટર PGS આપણને એવું લાગે કે આ એમ્બ્રિયોઝની અંદરથી ટ્રાન્સફર થાય જ છે, તો એવા પેશન્ટની અંદર સ્પર્મ ડોનર યુઝ કરવું. સેકન્ડ ઇઝ એગ ડોનર. જ્યારે મધરની એજ બહુ વધારે હોય, 40 અપ એજ હોય, ત્યારે આપણે એમના એગ્સ યુઝ ન કરી શકીએ, કેમ કે આફ્ટર 35 એજ મધરની અંદર એગ્સ એની ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને ડિમિનિશ હોય છે, ડિક્રીઝ હોય છે. તો ઇન ધોઝ કેસીસ આપણે જે એગ છે દેટ વી હેવ ટુ સિલેક્ટ ફ્રોમ ધ યંગ લેડી, મે બી અરાઉન્ડ 25 ઓફ એજ. ધ થર્ડ ઇઝ ધ એમ્બ્રિયો ડોનેશન. Means we go for the completely donor embryo. And the fourth is the surrogacy. So we will discuss one by one. Ke je donor selection che, that is very important. We select the donor after doing all medical checkups like ultrasound, sonography, their all the blood tests, their infection profile like HIV, HBsAg. And thalassemia screening and even karyotyping. So we evaluate the donor completely. કે એમના જે eggs છે એ completely normal છે અને એ pregnancy આપણને લાયક છે. થઈ શકે એટલે physical fitness proper check કરો. Physical fitness is very important in this case. The second portion is psychological part. કે patient જે છે psychology પર સાયકોલોજીકલી પણ ડોનર છે સ્ટેબલ છે તો જ એને આ પ્રોસેસમાં આપણે એનરોલ કરી શકીએ.
બીકોઝ ઓકે બિફોર ગેટિંગ ડોનર ટુ એનરોલ ઇન ધ પ્રોસેસ એમને જે પ્રોસેસ છે એના નોર્મલ હોલ પ્રોસેસ કોમ્પ્લિકેશન્સ બધું જ સમજાવવું. કાઉન્સેલિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. તો આફ્ટર ડુઇંગ મેડિકલ ચેકઅપ, આફ્ટર ડુઇંગ સાયકોલોજીકલ કાઉન્સેલિંગ એન્ડ ધેન કમ્સ ધ લીગલ પાર્ટ. વી ટેક કન્સેન્ટ ફ્રોમ રિટન કન્સેન્ટ ફ્રોમ ધેમ દેટ દે આર વેરી વેલ પ્રિપેર્ડ ફોર ધ પ્રોસીજર એન્ડ ધેન ઓનલી વી ગો અહેડ વિથ ધ કમ્પ્લીટ લીગલ પેપર્સ. ઓકે ટ્રુ. અને શું ઇન તમારી કેસ પાસે ઓફ આવા જ્યારે કપલ સરોગસી આવતા હોય છે? યસ ડોક્ટર. સરોગસી આપણે ત્યારે સિલેક્ટ કરીએ છીએ કે જ્યારે રિકરન્ટ પ્રેગ્નન્સી લોસ પેશન્ટની અંદર છે. એ સિવાય પણ મધરની ફિઝિકલ કન્ડિશન, જેમ કે કોઈ હાર્ટ ડિફેક્ટ, હાર્ટ ડિઝીઝ છે, કિડની ડિઝીઝ છે, કે કોઈ કોઈ એવી સિચ્યુએશન છે કે શી ઇઝ નોટ રેકમેન્ડેડ ટુ કેરી પ્રેગ્નન્સી, ડોક્ટર દ્વારા 9 મહિના પ્રેગ્નન્સી કેરી કરવાની સલાહ નથી, એવા પેશન્ટને આપણે સરોગસીનો ઓપ્શન આપતા હોઈએ છીએ. અને એ જે ઓકે સરોગસી છે દેટ ઇઝ ઓલ્સો થ્રુ કમ્પ્લીટ લીગલ પ્રોસિજર, સરોગેટ સિલેક્શન એન્ડ કમ્પ્લીટ લીગલ ડોક્યુમેન્ટ બિટવીન હોસ્પિટલ, ધેન કમિશનિંગ કપલ એન્ડ સરોગેટ કપલ. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. ઓકે. સો ડોક્ટર, મારો નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે જે રિકરન્ટ પ્રેગ્નન્સી લોસ જે કપલમાં થતો હોય છે, અથવા તો જે કપલ થર્ડ પ્રેગ્નન્સી, જે થર્ડ પર્સન રિપ્રોડક્ટિવ રિપ્રોડક્શનનો જે ઓપ્શન ચૂઝ કરતા હોય છે, તો એવા કપલનું મેન્ટલ સ્ટેટસ કે એમને શું, એમના મનમાં શું ચાલતું હોય છે અને એમને સાયકોલોજિકલ ઇફેક્ટ કેવી આવતી હોય છે? સાયકોલોજીકલ ઇમ્પેક્ટ આપણે ડિસ્કસ કરીએ તો ઇટ ઇઝ અ હ્યુજ ઇમ્પેક્ટ, જે હાર્ડલી કોઈની નજરમાં આવે છે એવું કહી શકાય. વેન વી સી ધોઝ કપલ્સ, વી રિયલાઇઝ કે એમને સાંભળવા ખૂબ જ જરૂરી છે. જ્યારે પણ પેશન્ટ ફર્સ્ટ ટાઈમ કોઈ કન્સલ્ટન્ટને મળે છે તો એને આગળની આખી જર્ની, બિકોઝ દે હેવ ટુ ગીવ કમ્પ્લીટ હિસ્ટ્રી ઓફ હર પાસ્ટ, સો ધ હોલ પાસ્ટ ગેટ લાઈવ ફોર હર. So True. it is very important for the doctor that how to tackle this patient psychologically while taking history. It should not, they should not get alive to their past, like they are living again those memories. So that is very important Okay. part. Yes. Je yes. couple che ene shanti thi sambhalva. This is not routine consultation what we do routinely. This is special case. So ene shanti thi sambhalva, emna family ne sambhalva. Because they have already gone through the lot of psychological impact. જેમ કે લો સેલ્ફ એસ્ટીમ, ઘણી બહેનો એવું હોય છે કે હવે મને પ્રેગ્નન્સી રહેશે જ નહીં, કે રહેશે તો હું પહોંચી નહીં શકીશ 9 મહિના સુધી. ધેટ ગિલ્ટ, they become so negative and they take all the self blame કે મારા લીધે આવું થઈ રહ્યું છે. Yes, and that gives impact at a very all the levels, like family, their sex life, their marital life, their family life, and even when they are working somewhere, they carry lot of things in their mind. So this gives lot of psychological impact to the society society production also. So that is very important. We need yes. to handle them with tender loving care. Okay. And we always recommend that our nursing staff, reception staff, and even every single person from the hospital, they need to take care of such patients. Obviously, all the patients are very important, but important. Still we feel yes. that we should not ask few questions need more again attention. And again. Yes. Yes, and yes. not to ask again and again same questions regarding past to them. So we need to take detailed history in the first visit itself. So you don't have to go in their past again and again. Okay. And so doctor, je pramane tame always kidu tell ke them ke yes yes carry on madam. So je pramane tame kidu ke recurrent pregnancy loss na je je issues che je couple ma je behno ma, to aava patient ne physical treatment and medical treatment sathe sathe eni psychological counseling pan etlu j important che. અને અત્યારે એઝ યુ નો કે ગ્લોબલ ક્રાઇસિસ ચાલી રહ્યું છે, કોવિડ 19 ની જે કન્ડિશન છે, કોરોના વાયરસની જે કન્ડિશન છે,
હાઉ ટુ ડીલ વિથ ધ પ્રેગનન્સી પેશન્ટ, તમે પ્રેગનન્સીને લઈને કેવી રીતે અહીંયા ડીલ કરી રહ્યા છો અને તમારી પાસે કેવા કેવા કેસીસ, કેવા કેવા ક્વેશ્ચન્સ આવે છે, અને ડુ રેકમેન્ડેડ ફેમિલી પ્લાનિંગ ડ્યુરિંગ ધીસ એરા ઓર ધીસ પીરિયડ? સો વોટ ઇઝ યોર એડવાઇસ ટુ ધ પેશન્ટ્સ એન્ડ કપલ? Before that, madam, I would like to address to this topic one more thing. કે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અમે અમારા બધા જ પેશન્ટ્સને વી ઓલવેઝ ટેલ ધેમ કે પોતાના ઉપરથી ટ્રસ્ટ નહીં ગુમાવો. યુ ટ્રસ્ટ યોર સેલ્ફ બીકોઝ દેર લો સેલ્ફ એસ્ટીમ એન્ડ લેસ ઓફ કોન્ફિડન્સ દેટ દે એન્ટર ઇન ટુ ધ વિશિયસ સાયકલ. વન પ્રેગનન્સી લોસ, દેન ઇટ ગીવ્સ લોટ ઓફ સ્ટ્રેસ. અગેઇન પ્રેગનન્સી લોસ, ઇટ ગીવ્સ સ્ટ્રેસ. સો દે એન્ટર ઇન ટુ ધ વિશિયસ સાયકલ એન્ડ ઇટ બીકમ્સ વેરી ડિફિકલ્ટ ટુ ગીવ રિઝલ્ટ ઇન સચ કેસીસ. So we always tell them that you trust yourself and follow the guidance by doctor. Definitely you are going to achieve your best results. ઓકે, અને જે મારો ક્વેશ્ચન હતો કે એન્ડ અત્યારની જે રિગાર્ડિંગ પરિસ્થિતિ છે, યસ, હવે અત્યારે જે પરિસ્થિતિ છે એમાં શરૂઆતમાં અમે જોયું ઘણા પેશન્ટ પેનિક થઈ જાય છે કે વી આર કેરિંગ પ્રેગ્નન્સી, વોટ વિલ હેપન ટુ અસ, ડોક્ટર જોશે કે નહીં જુએ, શું કરીશું. સો માય મેસેજ ફોર ધ પ્રેગ્નન્ટ લેડીઝ ઇઝ યોર જોબ ઇઝ ડબલ. તમે બે લાઈફ કેરી કરી રહ્યા છો, સો યોર રિસ્પોન્સિબિલિટી ઇઝ ડબલ. સો ટેક કેર ઓફ યોર સેલ્ફ, ફોલો ધ ગાઈડલાઇન્સ, જે પણ ગવર્મેન્ટ ગાઈડલાઇન્સ છે એ તો ફોલો કરવાની છે, પણ વેરી ઇમ્પોર્ટન્ટ ઇઝ આપણને બધાને જ ખબર છે હવે કે આમાં શું શું કરવાનું છે. હેન્ડ વોશ કરવાના છે, સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું છે, માસ્ક પહેરવાનો છે, સેનિટાઇઝર યુઝ કરવાનું છે. વી નો એવરીથિંગ, બટ વી નીડ ટુ અપ્લાય ઇટ કોન્શિયસલી. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બીકોઝ વેન વી ગો ઇન ધ રૂટીન વર્ક વી ફરગેટ ધ પ્રિકોશન્સ બીકોઝ વી આર નોટ હેબિચ્યુએટેડ ફોર ઇટ. વી ડોન્ટ ડુ ઇટ રેગ્યુલરલી, સો ઇવન માઇન્ડ નોઝ, we don't follow it, we forget it. So consciously enroll every precautions in your routine, in daily routine. So in that way you can stay safe. Ane pregnancy sathe covid infection na rate limited che, so we don't know the effect on the pregnancy and baby, pan atyar sudhi na je data che ema evu che ke pregnancy thi થ્રુ યુટરસ બેબીની અંદર ટ્રાન્સમિશનનો હજી સુધી એક પણ કેસ નોંધાયો નથી. આફ્ટર બર્થ બેબીને મધરથી અલગ રાખવામાં આવે છે, જેથી મધર જો પોઝિટિવ છે તો એ બેબીને ટ્રાન્સફર ના કરે ઇન્ફેક્શન થ્રુ ધ એરોસોલ્સ. પણ અંદર ગર્ભાશયની અંદર મધરથી બેબીનું ટ્રાન્સમિશન હજી સુધી એક પણ કેસ નોંધાયો નથી. ઓકે, તો પ્રેગ્નન્સી જે પણ કેરી કરે છે, પ્રેગ્નન્ટ લેડી છે, એ લોકોએ પેનિક થવાની જરૂર નથી કે કદાચ એમને પોઝિટિવ થાય તો બેબીને પોઝિટિવ આ કોરોના આવે, એવું બિલકુલ જરૂરી એવું માની લેવાની પણ જરૂર નથી, રાઈટ? સો થેન્ક યુ વેરી મચ ડોક્ટર ફોર ગિવિંગ યોર વેલ્યુએબલ ટાઈમ ટુ એડ્રેસ ધ વ્યુઅર્સ ઓન ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, ધ રિકરન્ટ પ્રેગ્નન્સી લોસ. અને જે પણ COVID-19 જે કન્ડિશન્સ છે, કોરોના વાયરસની જે સિચ્યુએશન છે, અને એમાં પ્રેગ્નન્સીમાં શું શું ધ્યાન રાખવું, કઈ રીતે ધ્યાન રાખવું, એની તમે બ્યુટીફુલ ટિપ્સ આપી. સો થેન્ક યુ વેરી મચ વન્સ અગેઇન ફોર યોર વેલ્યુએબલ ટાઈમ. એન્ડ યસ, ફોર ધ ડિયર વ્યુઅર્સ, સો રિકરન્ટ પ્રેગ્નન્સી જે સિમ્ટમ્સ છે કે જે ઇશ્યુઝ છે, તો એનાથી નાસીપાસ થવાની કે નેગેટિવ થવાની જરૂર નથી. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ વી હેવ અ સો મેની ઓપ્શન્સ અવેલેબલ ફોર યોર પ્રેગ્નન્સી. સો ડોન્ટ બી પેનિક, just keep believe in yourself, in your doctor. And yes, the doctor is most important. આપણને tips આપી કે COVID-19 માં pregnancy માં શું ધ્યાન રાખવું અને family planning કરવું ન કરવું. So stay fit, stay healthy and follow the protocols, follow the guidelines જે પણ ગવર્મેન્ટે કીધા છે. Keep maintaining the social distancing, keep taking the nutritious food, અને જે તમારો diet છે એને healthy રાખવું, અને ફોલો ટુ વિઝિટ યોર ગાયનેકોલોજીસ્ટ ફ્રિકવન્ટલી, અને જે પણ તમારા જે આવતા હોય છે એને મિસ ના કરો તમારા સ્કેડ્યુલ્સને. એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ તમે તમારા સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે સાથે તમારા મેડિસિન્સ અને રેગ્યુલર ચેકઅપ પણ કરાવી શકો છો. બને એટલું તમે ડોક્ટર્સને ટેલિફોનિક પણ નાની નાના મોટા ઇશ્યુઝ માટે કોલ કરી શકો છો, અને જરૂર જણાય કંઈ પણ એની મેડિકલ ઇમરજન્સી હોય તેન યુ વિઝિટ યોર ગાયનેકોલોજીસ્ટ. So stay fit, stay healthy, stay happy and stay blessed. Thank you very much.